વલસાડના ખડુંજી ટેકરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક મિકેનિકની કાર ભાડેથી લઈ જઈ અને ઉમરગામના એક ઈસમને વેચી મારવામાં આવી હતી ફરિયાદ નોંધાતા વલસાડ પોલીસે આ મામલામાં પરવેઝ ખોલીવાલા નામના આરોપીની સિટી પોલીસે ધરપકડ કરી છે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે વાહન લે વેચની દલાલીનો ધંધો કરતા પરવેઝ ખોલીવાલાએ ઊંચું ભાડું આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી દસ દિવસ સુધી કાર ભાડે કરીને લઈ ગયો હતો જાણવા મળેલ કે આ પરવેજે આ ગુપ્તાની કાર ખોટા દસ્તાવેજ ડોક્યુમેન્ટ બનાવી અને એની ગુપ્તાની ખોટી સહી કરી અને સંજય જૈન નામના ઈસમને વેચી મારેલ હતી એ બાબતે એમણે વલસાડ સિટી પોસ્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે પોલીસે આરોપીને પકડેલ છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે રૂપિયાની લાલચમાં કાર ભાડી આપતા પહેલા થઈ જજો સાવધાન વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચે કાર ભાડે લઈ બારોબાર મેચથી ટોળખીને ઝડપી પાડ્યું છે ઠગ ટોળકી મોંઘી કાર ભાડે લઈ માલિકની જાણ બહાર વેચી મળતા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વારંવાર કાર વેચી મળતા હોવાનું પોલીસ તપાસમાં સામેલ આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે મનીષ સોરા તેમજ સુરતના દીપક રૈયાની ધરપકડ કરી અત્યાર સુધી બંને આરોપીઓએ સૌથી વધુ કાર વેચી છે પોલીસે તેર કાર સહિત સિત્યાસી લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો અમદાવાદના વાડજમાં લૂંટનો બનાવ સામે આવ્યો આંગળીયા પેઢીમાંથી દાગીના લઈ જતો કર્મચારી લૂંટાયો બાઇક ચાલકો દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા ફરિયાદી પાર્લર પર ગયો અને લૂંટારુઓ બેગ લઈને ફરાર થઈ ગયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આશરે પચીસ લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે તો પચીસ લાખના દાગીના ભરેલી બેગની લૂંટ કરવામાં આવી નસીબ કોમ્પ્લેક્સ ની અમારી મેન ઓફિસ છે એમાં અમે લોકો કાચી ગયા હતા સુરત બનાવ બની ગયો હતો તમે અને તમારી સાથી મિત્ર કોણ હતું ને ક્યાં જતા તા દેવા ભાઈ મસાજ ની હા ક્યાં જતા તા માણેક તો પછી અહિયાં બનાવ અંગે શું જાણ કરી જાણ કરી કે અમારા શેઠ ફોન કર્યો ને પોલીસ સ્ટેશન ની હાજર થઈ ગયા આનંદ માં વહેલી